આ ચિત્રમાં તમને ત્રણ જણા દેખાય છે બરાબર હવે આ કોણ છે એ તમે લોકો ઓળખો છો નથી આવડતું ને હમણાં યાદ આવી જશે અરે આ તો શ્રવણ છે શ્રવણ વિશે સાંભળેલું છે ને સારું 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 આ છે શ્રવણના માતા અને આ છે શ્રવણના પિતા અને વચ્ચે છેવણના માતા અને પિતા અંધ હતા એટલે કે તેમને આંખો નહોતી એ જોઈ નહોતા શકતા શ્રવણ તેમની ખૂબ જ સારી રીતે સેવા ચાકરી કરતો હતો એક દિવસની વાત છે માતા પિતા બેઠા હતા તેમણે શ્રવણને બૂમ મારી અને બોલાવ્યો બેટા શ્રવણ બેટા શ્રવણ ક્યાં છે તું અહીંયા બેટા આવ્યો પિતાજી કહો શું કામ છે બેટા તે અમારી ખૂબ સેવા ચાકરી કરી એ તો મારી ફરજ છે ને માતા બેટા એક ઈચ્છા છે જો તું પૂરી કરી શકે એમ હો તો કહો પિતાજી થઈને કહો હું તમારી બધી જ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ બેટા અમને જાત્રા કરવાની ઈચ્છા છે તું અમને ચાર ધામની યાત્રા જાત્રા ના કરાવે કેમ નહીં કરાવું જ ને

ઘડો લઈને પાણી ભરવા ચાલ્યો નીચે બેસી દશરથ શિકાર કરવા નીકળ્યા હતા દશરથ એટલે કોણ ખબર છે ને એકદમ સાચી વાત ભગવાન રામના પિતા રાજા દશરથ સરોવર પાણી ભરતી વખતે બુડ 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 એવો અવાજ આવવા લાગ્યો એના કારણે રાજા એવું સમજ્યા કે ત્યાં કોઈ પ્રાણી સરોવરમાં પાણી પીવા માટે આવ્યું છે એમ જાણી રાજા દશરથે તરત તીર છોડ્યું ને તે તીર બચારા શ્રવણ ને વાગ્યું હે રામ હે રામ કરતા કરતા શ્રવણે બચારા એ ચીસ પાડી અરે દશરથ રાજા અવાજની દિશામાં દોડી ગયા જઈને તરત જ શ્રવણને પોતાના ખોળામાં લીધો અને તેમણે શ્રવણની માફી માંગી ભાઈ તું કોણ છે

શ્રવણના માતા પિતા પાસે પહોંચ્યા અને મૂંગા રહી પાણી પાવા લાગ્યા પણ માતા પિતાને લાગ્યું કે તે શ્રવણ નહીં બીજું કોઈ છે એટલે તેમણે પૂછ્યું બેટા શ્રવણ તું ચૂપ કેમ છે હા બેટા તને શું થયું છે આ સાંભળી રાજા દશરથે સાચી હકીકત કહી દીધી અને સાંભળી મા બાપ પોક મૂકીને રડવા લાગ્યા શ્રાવણ તો અમને મૂકીને ચાલ્યો ગયો મારો દીકરો અમને મૂકીને ચાલ્યો ગયો રામ મે હવે જીવીને શું કરીશું રાજા દશરથે ઘણું સમજાવ્યા પણ માતા પિતા ન માન્યા તે ન જ માન્યા રાજા દશરથના હાથે એ લોકોએ પાણી ન પીધું અને મરતા મરતા મા બાપે રાજા દશરથને શ્રાપ આપ્યો કે આજ અમે અમારા દીકરાના ના મરીએ છીએ મરીયે છીએ હે રાજા તું પણ તારા દીકરાના મરીશ તારા વીરાના વિરામ દીકરા શ્રવણ હેરા હેરા ને આમ બોલતા બોલતા શ્રવણ ના મા બાપ મૃત્યુ પામ્યા પિતૃ ભક્ત ભક્ત હતો હતો માતૃ બાપની સેવા કરવાની વાત આપણને શ્રવણ શીખવે છે તો બાલ દોસ્તો યાદ રાખો ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં